નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ ડોક્ટર ડાયરીમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્કિઝોફ્રેનિયા વિશે. તેના વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મહેશ તિલવાણી, જે ભુજના જાણીતા મનોચિકિત્સક છે. તે સાથે જ માનસિક વિભાગ જીકે જનરલ હોસ્પિટલના વડા છે. તો સૌ પ્રથમ તો ડૉક્ટર સાહેબ, તમારું ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ ડૉક્ટર ડાયરીમાં સ્વાગત છે. આપ સૌને આજે સમક્ષ હાજર થઈને માહિતી આપવા માટે મને ખુદ ખૂબ ઉત્સુકતા છે. હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્કિઝોફ્રેનિયા વિશે. તો અસામાન્ય સામાજિક વ્યવહાર અને વાસ્તવિકતાને ઓળખવાની અસમર્થતા તેની સામાન્ય વિશેષતાઓ છે. તે સિવાય તેના લક્ષણો શું છે, તેના ઉપચાર શું છે અને તેને કેવી રીતે ટ્રીટ કરી શકાય તે વિશે માહિતી આપશે આજના આપણા ગેસ્ટ ડૉક્ટર મહેશ તિલવાણી. તો ડૉક્ટર સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થાય કે સ્કિઝોફ્રેનિયા એટલે શું? સ્કિઝોફ્રેનિયાનું જે આપણે સંધિ બ્રેક કરીએ તો સ્કિઝો અને ફ્રેનિયા, સ્કિઝમમાંથી ગ્રીક શબ્દ છે સ્કિઝમ. સ્કિઝમ એટલે તફાવત. કઈ તફાવત? નોર્મલ વ્યવહાર અને બીમારીવાળો વ્યવહારમાં તફાવત જે દેખાય છે એ તફાવત આ વ્યક્તિઓમાં જોવા મળે છે, એટલે સ્કિઝોફ્રેનિયા એ શબ્દ બહાર આવ્યું છે એમાંથી. સ્કિઝોફ્રેનિયા જે છે તે થવાનું કારણ શું હોઈ શકે? સ્કિઝોફ્રેનિયા એ એવી બીમારી છે જે બધાને એટલે નથી થતી કારણ કે એ માણસના બંધારણ સાથે જોડાયેલી છે. કહેવાનો મતલબ છે કે જીન્સ સાથે જોડાયેલી આનુવંશિક બીમારી છે. બધાને માનસિક તાણ રહેતું હશે, બધાને ખરાબ અનુભવ જીવનમાં થતા હશે, પણ કોઈ એવું નથી કે બધાને સ્કિઝોફ્રેનિયા થવાનું છે. જેને અમુકને થાય છે એમાં જે કેવું, આ તો એવી વાત છે કે બીજ હોય તો જ ઝાડ ઉગશે, એ સિવાય ઝાડ નહીં ઉગે. અને આઉટ ઓફ ધ બ્લુ એટલે કે વગર કારણ સ્કિઝોફ્રેનિયા થાય એવું ભાગ્ય જ બની શકે છે. અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે અમારા કોઈ વારસામાં કોઈને સ્કિઝોફ્રેનિયા હતું નહીં તો અમારા સગાવાલાને સ્કિઝોફ્રેનિયા કેમ થયું છે? તો આપણે એને એ રીતે સમજાવવું પડે છે કે સ્કિઝોફ્રેનિયા 2-3 પેઢી મૂકીને પછી આવી શકે છે, વચ્ચેની 3 પેઢીમાં ના પણ હોય. આપણા જીન્સ છે એ આપણે વારસામાં બદલાતા હોય છે. આપણા જે જીન્સ છે એ આપણા બાળકોમાં ડોમિનન્ટ ના હોય, સાયલેન્ટ હોય, વળી એના બાળકમાં પણ સાયલેન્ટ હોઈ શકે છે. પછી જે 3 પેઢી છે એમાં એ દેખાવ કરે. એટલા માટે સ્કિઝોફ્રેનિયા વારસાગત કહું છું. અને એ બંધારણ, બ્રેનનું બંધારણ જે છે એ જીન્સના આધાર ઉપર છે. તો બંધારણમાં જ ખોટ હોવાથી વ્યક્તિને તર્ક વિતર્ક અને દુનિયાને પરખવામાં ભૂલ થતી હોય છે, જેના કારણે એને આ વર્તનનું બીમારી થાય છે. વિશ્વની દ્રષ્ટિએ જોઈએ ડૉક્ટર સાહેબ, તો આ બીમારી કેટલા પર્સન્ટેજ પોપ્યુલેશનમાં ફેલાયેલી છે? આમ વર્ષોથી ઘણા બધા સંશોધન થઈ ગયા છે જેમાં 1-1.5% આપણે 100 લોકોને લઈએ રેન્ડમલી તો 1-1.5 એટલે 300માંથી 2 જણાને થઈ શકે. કઈ ઉંમરના લોકોમાં આ બીમારી વધારે જોવા મળે છે? આ બીમારી જો થવાની હોય ને તો 20, 25 અને 30 સુધી થઈ આવે પછી થવાના ચાન્સ ઓછા છે. એટલા માટે જ તો કહું છું કે આ બંધારણીય બીમારી છે, વારસાગત બીમારી છે. અને એક સોનેરી સૂત્ર આપને કહી દઉં, કોઈ પણ બીમારી માનસિક હોય કે શારીરિક હોય જો 30 વર્ષ પહેલાં થાય છે તો એ બંધારણીય અને વારસાગત છે, 30 વર્ષ પછી થાય છે તો ઉંમર અને ઘસારાને લીધે છે. આ એક નિયમ છે, એ આમ પણ લાગુ પડે છે. દર્દીના પરિવારજનો કે જે હંમેશા તેની સાથે રહેતા હોય છે, તો કોઈ પણ નાની સરખી બીમારી હોય છે તો સૌથી પહેલા પરિવારજનોને જાણ થતી હોય છે. તો સ્કિઝોફ્રેનિયાના વિષયમાં સૌથી પહેલો પ્રશ્ન તો એ જ આવવો જોઈએ કે દર્દીને અને તેના સગાઓને કઈ રીતે ખબર પડે છે કે દર્દીને આ બીમારી છે અને તેના લક્ષણો શું જોવા મળે છે? માનસિક બીમારી જેમાં જ કે સ્કિઝોફ્રેનિયા છે, કા એકાએક દેખાવ કરે કા ધીરે ધીરે વ્યક્તિમાં બદલાવ આવે. એકાએક થાય તો વ્યક્તિમાં ગુસ્સો આવે, એકાએક માર મારી લે અથવા તો એકાએક લોકોથી અલગ થઈ જાય, એકલો રહેવા માંડે, સૂનો રહેવા માંડે અને એમને નવા નવા પ્રકારની માન્યતાઓ ઊભી થવા માંડે એના મનમાં અને લોકોને લોકોના નિર્દોષ વર્તન ઉપર એનું ઉદ્દેશ જુદું છે અને એ કંઈક જુદું ખરાબ કરવા માગે છે એવો આરોપ કરે અથવા તો વ્યક્તિનો પોતાનું સાર સંભાળ ઘટી જાય, સામાજિક મિલન ઘટી જાય અને નાવા ધોવાનું, કપડાં બદલવાનું ને આ બધું વ્યવહાર અને હાવભાવ પણ ઓછા થઈ જાય. આ બધા છે લક્ષણો
એ અમુક અમુક લોકોમાં જોવા મળે છે. બીમારી સૂક્ષ્મ હોવાથી લોકોને ખબર નથી પડતી, કારણ કે ફક્ત વર્તણમાં દેખાય છે અને વર્તણમાં પણ એને જ દેખાય જે એની બિલકુલ નજીક હોય, ક્લોઝ હોય, એને જ દેખાય. એટલે બધાને ના દેખાય એટલા માટે એ બીમારી એના સગાવાલાને વધારે પીડા આપે છે અને પેશન્ટને ઓછી પીડા આપે છે, કારણ કે એને ખબર જ નથી હોતી. ડૉક્ટર સાહેબ, આપે હમણાં જ કીધું કે આ જે બીમારી છે તે વર્તનથી ઓળખાય છે, જે એના જે નિયર ને ક્લોઝ છે એ લોકોને પહેલાં ખબર પડતી હોય છે કે આ બીમારી છે. તો આ જે બીમારી છે તેમાં પરિવારના સભ્યો તેની શું મદદ કરી શકે અને કેવા પ્રકારની કાળજી પરિવારના સભ્યોએ રાખવી જોઈએ? હવે આ બીમારી છે એ સ્થૂળ વસ્તુ છે, દેખાય છે સૂક્ષ્મ રીતે, પણ એનું કારણ સ્થૂળ છે. બ્રેનમાં ચેન્જીસ થાય છે, જે ચેન્જીસ એક્સરે MRI સીટી સ્કેનમાં નથી આવી શકતા. એટલે આપની વાત જે છે એ એમાં સૌથી પહેલાં તો વધારે સગાવાલા ઉપર મહેનત કરવાની જરૂર છે કે ભાઈ એ લોકો આ બીમારીને બીમારી તરીકે સ્વીકારે. સગાવાલાઓને ખાસ સમજવાની જરૂર છે કે આ વ્યક્તિને જે છે પ્રોબ્લેમ એ સૂક્ષ્મ મગજની નુકસાની છે. એને સૌથી વધારે પહેલાં તો સ્વીકાર અને સહાનુભૂતિની જરૂર છે, એ જ ખૂટી રહી છે. અને એક વાક્ય જે છે મને બહુ ખૂંચતો હોય છે, જ્યારે દર્દીનો સગાઓ મને આવીને કહે છે કે આ તોફાન કરે છે, આ ગાળો બોલે છે, આ ગુસ્સો કરે છે, તો મારે એને એવું પડે છે કરતો નથી, એનાથી થઈ જાય છે. આપણે કશું જે પણ વેઠીએ છીએ એ થાય છે આપણને, આપણે ઊભું નથી કરતા, પેશન્ટ ઊભું નથી કરતું, એને થઈ જાય છે. એટલે સગાવાલાઓને પહેલાં તો દર્દીની જે વ્યથા છે એ સમજે અને એને સ્વીકારે અને એમનું સપોર્ટિવ વર્તન આવે એના માટે તૈયાર કરવાની જરૂર હોય છે. ડૉક્ટર સાહેબ, આપે હમણાં જ કીધું કે આ જે મેન્ટલ બીમારીઓ છે એમાં જ કે મેલી વિદ્યા કે વળગાડ હોય તેવું લાગે છે. જાહેર સીધી વાત છે, આપને શરીરની બીમારી છે એ મેલેરિયામાં ફાલ્સીપરમનું રિપોર્ટ દેખાશે. અમારી કોઈ પણ ફિલ્ડની બીમારીમાં, અમારી ફિલ્ડની કોઈ પણ બીમારીમાં કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ આવશે નહીં. કેમ નહીં આવે? કેમ કે આ સૂક્ષ્મ વસ્તુ છે, માઇક્રોસ્કોપિક લેવલે થતી હોય છે, રસાયણ લેવલે થતી હોય છે, અને માઇક્રોસ્કોપિક વસ્તુ છે એ MRIમાં ના આવે, એનાથી પણ મોટા જાડી વસ્તુ હોય એ આવતી હોય છે. આપણે આ જે વસ્તુ છે એનું પ્રૂફ ના હોવાથી આપણે હવામાં ફાંફા મારીએ છીએ અને જ્યાં સુધી બુદ્ધિને સમાધાન નહીં મળે ત્યાં સુધી એ ગોત્યા જ કરશે. એટલે આપણે આ ગોત્યા જ કરીએ છીએ, કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક ક્યાંકથી મળી જાય, કોઈ પુરાવો મળી જાય, કારણ કે સૂક્ષ્મ છે એટલા માટે. હવે એક સવાલ એ આવે કે જો બીમારી સૂક્ષ્મ છે, કોઈ રિપોર્ટ્સમાં નથી આવતી, MRIમાં નથી પકડાતી, તો સ્કિઝોફ્રેનિયા જેને છે તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? સૌથી પહેલાં તો આપને કહું કે એના સ્કિઝોફ્રેનિયાના વ્યક્તિના અને નોર્મલ વ્યક્તિના વ્યવહારમાં આપણે તફાવત કેવી રીતે કાઢશું સારવાર પહેલાં. તો તફાવતમાં એવું છે કે કોઈ પણ વર્તન જે સમાજને સ્વીકાર્ય ના હોય એ વર્તન પ્રોબ્લેમજનક કહેવાય છે, એનું નિકાલ થવો જોઈએ, એનું કંઈક ઉપાય થવો જોઈએ. સ્કિઝોફ્રેનિયામાં તો ખૂબ એવા વર્તન હોય છે જે સમાજને સ્વીકાર્ય નથી હોતા. કેમ? દાખલા તરીકે મને કંઈ પણ મનમાં વિચાર આવે હું તારું એમ કરી નથી નાખતો, સમાજની સિચ્યુએશન, સોશિયલ સિચ્યુએશન જોઈ કે આજુબાજુમાં લોકોને કેવું લાગશે એવું વિચારીને તો પગલો લઉં છું. પણ સ્કિઝોફ્રેનિયા વ્યક્તિ પોતાના મનમાં આવે એ બોલી નાખે, કરી નાખે, હાથે ઉપાડી લે. બીજું કે એ લોકોને શંકાઓ થતી હોય છે, વિવિધ પ્રકારના માન્યતાઓ, જે રોંગ માન્યતાઓ હોય એવી થતી હોય છે, અને ઘણી માન્યતાઓ તો બહુ જ ઘેબી હોય છે કે માર્સના લોકો અમારા પર જાસૂસી કરે છે, મારા મગજમાં એ લોકોએ ઇલેક્ટ્રોડ ને સિમ કાર્ડ નાખી દીધા છે અને મારા ઉપર જાસૂસી થઈ રહી છે. એટલે આવા આવા વર્તન જે છે એ કોઈ પણ રીતે શક્ય નથી. એવા બધા વર્તન અને બીજું સામાજિક રીતે વ્યક્તિ સારી રીતે વ્યવહાર ના કરી શકતું હોય, આ બધા વ્યવહાર જોઈને આ બધા વસ્તુઓની સારવાર કરવાની હોય છે. સારવાર કરતી વખતે જે દવાઓ આપવામાં આવે છે તેની કોઈ સાઈડ ઇફેક્ટ કરી અને જો તો કેવા પ્રકારની સાઈડ ઇફેક્ટ થાય? કોઈ પણ એલોપેથિક દવા એવી નથી જેની કોઈ સાઈડ ઇફેક્ટ ના હોય. પેરાસિટામોલ છે તાવની દવા, એની લિવર ડેમેજ સાઈડ ઇફેક્ટ છે, એમાં કોઈને ચાટા ચાટા થઈ આવે ચામડીમાં, એમાંય થઈ આવે, બરાબર. તો સ્વાભાવિક છે આ દવાઓ જે છે એનું સંશોધન જ 60-70 વર્ષથી થયું છે, તો જેમ સંશોધન વધી રહ્યું છે એમ ઓછા સાઈડ ઇફેક્ટવાળી દવાઓ આવી રહી છે. હાલ જે દવાઓ છે એમાં અમુક દવાઓ ઓછા સાઈડ ઇફેક્ટવાળી છે, અમુક વધુ સાઈડ ઇફેક્ટવાળી છે,
પણ દરેક દર્દીને સાઇડ ઇફેક્ટ થવાનું છે એ પણ જરૂરી નથી. સાઇડ ઇફેક્ટનો એક નિયમ છે કે દરેક સાઇડ ઇફેક્ટમાં લખેલું હોવું જોઈએ કે 10% થશે, 2% થશે, મોઢું સુક દવાથી મોઢું સુકાય એ કેટલા ટકાનું થશે, દવાથી કબજિયાત થાય એ કેટલા ટકાનું થશે. તો આ સાયકેટ્રિક દવામાં સાઇડ ઇફેક્ટનું પ્રમાણ થોડુંક વધારે હોય છે અને એમાં એક વજન વધી જવું એ વધારે હોય છે, થોડુંક ઊંઘ આવી એ વધારે હોય છે, પણ એને મેઇન ઇફેક્ટ સમજવામાં આવે છે. સાઇડ ઇફેક્ટને મેઇન ઇફેક્ટ સમજવામાં આવે છે, એ મેઇન ઇફેક્ટ નથી, એ સાઇડ ઇફેક્ટ છે, ગેન જેવું રહેવું. એટલે આ થોડીક સાઇડ ઇફેક્ટ છે જેના આપણે પહેલાંથી જો ખબર હોય ને તો આંચકો એવો ના લાગે મનમાં કે આ કેમ થઈ રહ્યું છે. બરાબર છે. હવે આ પ્રકારના જે દર્દીઓ છે તેને આહાર વિહારમાં શું કાળજી રાખવાની હોય છે? સ્કિઝોફ્રેનિયા એટલે કે સાયકોસિસ કહીએ છીએ આપણે, એને સાયકોસિસ એટલે કે વાસ્તવિકતાથી દૂર રહેતો માણસ. એવા વ્યક્તિઓને પોતાને આહારની જજમેન્ટની પ્રોબ્લેમ પહેલાંથી જ હોય છે, એટલે એના સગાવાલાને એ હેલ્ધી આહાર આપે એને એને મન ફાવે ખાઈ નાખતો હોય છે. સ્કિઝોફ્રેનિયાવાળા વ્યક્તિ એમાં ચોકલેટ ખાવા બેસે તો 10 ચોકલેટ એકસાથે ખાઈ જાય એવું બને, તો ખાસ તો એને પ્રમાણમાં બધું પ્રકારના પોષણ તત્વોવાળા ડાયટ છે એ આપે એવું હોવું જોઈએ. બહુ એકસાથે વધુ ખવાઈ જતું હોય છે એ પેશન્ટોથી એવું ના બને, એટલે કે બ્રેકમાં ઓછા ડાયટમાં આપે, બાકી કોઈ વિશેષ ડાયટનો કોઈ ભલામણ નથી. ડૉક્ટર સાહેબ, દર વર્ષે 24 મેના દિવસે સ્કિઝોફ્રેનિયા ડેની ઉજવણી કરવામાં આવે છે, તો આ ઉજવણી કયા પ્રકારની હોય છે? જી, અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ, અમારા ગુજરાતમાં જે સાયકિયાટ્રિસ્ટ ગ્રુપ છે એ અને અમે ભુજમાં પણ આનું દિવસનું અમે કેવી રીતે કરીએ છીએ સેલિબ્રેશન. એક તો અમુક 2-3 જે લોકલ સ્થાનિક સમાચાર પત્રો છે એમાં એક જાગૃતિ થાય એના માટે લેખ આપીએ છીએ. પછી બીજું પ્રદર્શનની છે પોસ્ટરની, એ કોઈ જાહેર સ્થળ નક્કી કરી અને ત્યાં 50 જેટલા માનસિક બીમારીના સ્કિઝોફ્રેનિયાના પોસ્ટર છે એ લોકો માટે ખુલ્લા રાખીએ છીએ. એ મેન તો એ ઉદ્દેશ્ય એ છે કે જાગૃતિ વધે, સ્વીકાર વધે, એ હેતુ છે, અને એ હેતુ માટે દર વર્ષે નવા નવા આઈડિયા સાથે ઉજવણી થતી હોય છે. ડૉક્ટર સાહેબ, હવે છેલ્લે દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો? હું એમ કહેવા માંગુ છું કે માનસિક બીમારી એ બધી બીમારીઓ કરતાં વધારે ગંભીર એટલા માટે છે કારણ કે એ માણસની કેપેસિટીને હણી નાખે છે, માણસ કામ કરવા લાયક રહેતો નથી, અને એમાં જેટલી વિકલાંગતા ઊભી થાય છે એ બીજી બીમારી કરતાં વધુ હોય છે, અને એની માનસિક બીમારીની સારવાર એટલા માટે જરૂરી છે કારણ કે એનું સીધો અસર ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની જે ક્વોલિટી છે એની સાથે સંકળાયેલો છે. માનસિક બીમારી ફક્ત દર્દીને નહીં પણ એના પરિવારજનોને પણ એટલું જ અસર કરતી હોય છે. બીજું કે આ બીમારીમાં જે ઉપાયો કરવામાં આવે છે અંધશ્રદ્ધાના, એનાથી દૂર એટલા માટે રહેવું જોઈએ કારણ કે વર્તણનું તો એક્સપર્ટ છે નહીં, તો જેનો એક્સપર્ટ હોય એની પાસે જે લેવામાં આવે સલાહ તો એ બીમારીને લાંબો સમય ખેંચાવા કરતાં તરત જ સારવાર સારું થઈ જાય. એને સંકોચ બહુ છે, એ બધા લોકોને હું એમ કહેવા માગીશ કે આપણા આખા બોડીને મગજ ચલાવે છે, લીવરને, પેનક્રિયાસને, ઇન્સ્યુલિન પેદા કરવામાં, પચાવવામાં આ મગજનો જ ફાળો છે. માનસિક બીમારી એ વિચારોની બીમારી નથી, મગજની બીમારી છે. અહીંયા વિચાર ફક્ત 10% છે, બાકી 90% જે છે બગડે છે એ મગજ બગડે છે. એટલે આપણે એને આપણા માન સાથે જોડાઈને આપણે સારવાર લેવા માટે શરમાઈએ છીએ. મારું માન ગવાશે, મને ઇન્સલ્ટિંગ લાગશે, લોકો મારે મને નીચો જોશે. હકીકતમાં જેમ બીજા શરીરના અંગો બીમાર પડે છે કે એમ મગજ પણ બીમાર પડતો જ હોય છે, એટલા માટે મગજ બીમાર પડવાથી આ મનના લક્ષણો બહાર આવે છે. આ માનસિક બીમારી જે નામ છે એ ગેર રસ્તે માણસને ચડ્યા હોય એવો છે. અરે ખરેખર માનસિક બીમારી જેવી કોઈ વસ્તુ છે જ નહીં, મગજની બીમારી છે કારણ કે બદલાવ તો મગજમાં આવે છે ને. વર્તન ભલે બગડે છે પણ બદલાવ મગજમાં આવે છે. એટલે આપણે આ જ્યાં સુધી આ માનસિક શબ્દ લાગેલું હશે અમારી ફિલ્ડ સાથે ત્યાં સુધી લોકોમાં ભય અણગમો આ ફિલ્ડ પ્રત્યે રહેવાનો જ છે. એટલે જ્યારે અમારા પોતાના જે છે વડાઓ, સાયકિયાટ્રીના વડાઓ, એ જાગીને આ માનસિકને મગજ નામ પાડશે મને લાગે છે ત્યારે સ્વીકાર વધારે આવશે. તો દર્શક મિત્રો, ડૉક્ટર સાહેબે જણાવ્યું તેમ સ્કિઝોફ્રેનિયાના દર્દીમાં આવેલ અસામાન્ય બદલાવથી ગભરાવું ના જોઈએ.
તે યાદ રાખવું જોઈએ કે અન્ય બીમારીઓની જેમ આ પણ એક સામાન્ય બીમારી જ છે અને મનોચિકિત્સકની સલાહ દ્વારા તેનું યોગ્ય નિદાન અને સારવાર શક્ય છે. તો ડૉક્ટર સાહેબ, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવીને ખૂબ જ સારી માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આભાર. વેલકમ. તો દર્શક મિત્રો, આ હતી ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત પ્રોગ્રામ ડૉક્ટર ડાયરીમાં ભુજના મનોચિકિત્સક ડૉક્ટર મહેશ તિલવાણી દ્વારા આપેલું માર્ગદર્શન. આશા છે કે આપને ખૂબ જ સારી માહિતી અને માર્ગદર્શન મળી ચૂક્યા હશે. આ રીતે સૌ પ્રથમવાર ચંચળ ન્યૂઝના માધ્યમ દ્વારા શારીરિક અને માનસિક બીમારીઓના નિવારણ હેતુ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપ પણ આપના પ્રશ્નો કે સમસ્યાઓ વિશે ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ ડૉક્ટર ડાયરી દ્વારા માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત આપ આપના પ્રશ્નો અમને પત્રવ્યવહાર દ્વારા પણ જણાવી શકો છો અને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તે માટે અમારો વોટ્સએપ નંબર નોટ કરી લેશો, 9427613257. તો ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.